નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું શાસ્ત્રી મહેશભાઈ કનૈયાલાલ ભટ્ટ ફરી એકવાર આપ વચ્ચે ઉપસ્થિત થયો છું નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શનની અંદર. આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી મેળવતા પહેલા પરમાત્માનું ધ્યાન ધરી લઈએ. ધરણી ગર્ભ સંબોધમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણામ્યમ રીમ ભૌમાય નમઃ પ્રાર્થના નમસ્કારં ચ નમસ્કરોમિ. તો આજે છે 22 ડિસેમ્બર 2020 અને વાર છે મંગળવાર. મહિનો ચાલી રહ્યો છે માર્ગશીર્ષ મહિનો, માક્ષર મહિનો, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. આજે અષ્ટમી તિથિ છે, એટલે કે આઠમ તિથિ છે. આજની આઠમ તિથિ 6:03 સુધી સાંજના પ્રવર્તમાન રહેશે. નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર. યોગ છે વ્યતિપાત યોગ અને કરણ છે ભાવકરણ. વ્યતિપાત યોગ છે એટલે આજે જે બાળકો જન્મ લેશે એના યોગની આપે શાંતિ કરાવવી જરૂરી છે. ચંદ્ર રાશિ છે મીન, સૂર્ય રાશિ છે ધનુ, ઋતુ ચાલી રહી છે હેમંત અને આયન છે ઉત્તરાયણ. તો હતું આજનું પંચાંગ. હવે આપણે જોઈશું આજનું રાશિ ભવિષ્ય. જો રાશિ ભવિષ્યની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ મેષ રાશિ. મેષ રાશિની અંદર મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે, પણ સાવચેત રહેજો. વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે. લાંબા ગાળાથી આવતા નાણાં અથવા કોઈની ઓછીની આપેલી રકમ આજે પરત મળી શકે એમ છે. આપના માટે આજના ઉપાયો, લાલ સિંદૂર ચઢાવી પોતાના ઈષ્ટદેવની આપ પૂજા કરો. ત્યારબાદ વૃષભ રાશિ. જો વૃષભ રાશિની વાત કરવામાં આવે તો તમારો અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો, ખાસ કરીને પાર્ટીમાં, કેમ કે ત્યાં આવા સ્વભાવથી કી મૂળ બગડી શકે એમ છે. એક એવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો દોધ વહેતો થશે. આજે નવો આર્થિક સોદો પાર પડી શકે છે અને નાણાંનો પ્રભાવ વધી શકે છે. આપના માટે આજના ઉપાયો, લીમડાની પૂજા કરો. હા જી, લીમડાના વૃક્ષની આપ પૂજા કરો. ત્યારબાદ મિથુન રાશિ. જો મિથુન રાશિની વાત કરવામાં આવે તો આઉટડોર રમતો તમને આકર્ષે અને ધ્યાન તથા યોગથી તમને લાભ થશે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાવી રહ્યા હતા તેમને પોતાના ખર્ચાની ઉપર કાબૂ રાખવાનો સમય આવી ચૂક્યો છે. જ્યાં સુધી વાત કરવામાં આવે તો ધન સંચય કરજો, બચત કરજો, એ જ આપણને આવનાર ભવિષ્યમાં કામ લાગી શકે એમ છે. અને લાંબા ગાળાના તથા ખૂબ જ ફાયદાકીય સોદાઓ પાર પાડવા માટેનો આજે ઉત્તમ દિવસ છે. આપના માટે આજના ઉપાયો, ભગવાન ગણેશના મંદિરમાં કાળો અથવા તો સફેદ ધ્વજ દાનમાં અર્પણ કરો. હવે આપણે જોઈશું કર્ક રાશિ. કર્ક રાશિની વાત કરવામાં આવે તો કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. આપના માટે આજના ઉપાયો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પગરખાનું આપ દાન કરો. ત્યારબાદ સિંહ રાશિ. જો સિંહ રાશિની વાત કરવામાં આવે તો તમારા લાંબા ગાળાની સમસ્યા થકી થયેલી બીમારીનો ઈલાજ એકમાત્ર સ્મિત થેરાપી છે, કેમ કે આ તમામ સમસ્યાઓની શ્રેષ્ઠ દવા દર્શાવી રહી છે. આજે તમે સારું એવું ધન કમાશો, પણ ધનને તમારી આંગળીઓની વચ્ચેથી સરકી ન જવા દેતા, એટલે ધન ખર્ચાઈ ના જાય એની કાળજી રાખજો. ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે. જો શક્ય હોય તો વહેલી સાફ સફાઈ ઉપર ધ્યાન આપજો. આપના માટે આજના ઉપાય, લાલ રંગની ગાયને ગોળ અને રોટલી ખવડાવો. ત્યારબાદ કન્યા રાશિ. તમારી શારીરિક સ્વસ્થતાને સુધારવા માટે સમતોલ આહાર લો. આજે તમારા ભાઈ બહેન તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે પણ આર્થિક દબાણમાં આવી શકો એમ છો. જોકે પરિસ્થિતિ જલ્દીથી સુધરશે માટે ચિંતા કરશો નહીં. આપના માટે આજના ઉપાયો, શારીરિક રૂપથી અસક્ષમ લોકોની આપ મદદ કરો. જે શારીરિક રૂપે અક્ષમ છે એમની મદદ કરવી આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય રહેશે. ત્યારબાદ તુલા રાશિ. જો તુલા રાશિની વાત કરવામાં આવે તો તમને નિર્ભેળ આનંદ તથા મોજ મજા મળશે, કેમ કે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કરો. તમારા માતા પિતા આજે તમારી ફિજુલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમે તેમના ગુસ્સાનો ભોગ પણ બની શકો છો. માટે આજે ફિજુલ ખર્ચીથી બચજો અને માતા પિતાના રોષથી પણ બચવા માટેના પ્રયત્ન કરજો. આપના માટે આજના ઉપાયો, કોઈપણ દિવસ આપ જે કિન્નરો છે એમને કોઈપણ પ્રકારમાં અપમાન કરશો નહીં, એમની નિરાંદા કરશો નહીં, નિંદા કરશો નહીં. ત્યારબાદ વૃશ્ચિક રાશિ.
જળહળતો અને કકળાટ હાસ્યથી ભરેલો દિવસ, જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે, માટે આપના માટે આજે દિવસ ઉત્તમ રહેશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવા માટે મદદ કરશે, એટલે તમે આજે નવા મિત્રો બનાવી શકો એમ છો. ત્યારબાદ આપના માટે આજના ઉપાયો, ઓમ રીમ શ્રીમ શનિશ્ચરાય નમઃના 11 જાપ સવારે અને સાંજે કરો. ઓમ એમ રીમ શ્રીમ શનિશ્ચરાય નમઃના 11 જાપ આવર સવાર અને સાંજે કરો. ત્યારબાદ ધનરાશિ, આજે તમે નિરંતરતા અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂળમાં હશો. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરજો. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે અને એનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર થશે. આપના માટે આજના ઉપાયો, દરવાજાઓને બારીઓ ઉપર બેત લગાવો. જે જગન્નાથપુરીની બેટ હોય છે એ બારણા અને બારી ઉપર લગાવો, એ આપના માટે ઉત્તમ ઉપાય સાબિત થશે. ત્યારબાદ મકર રાશિ, જો મકર રાશિની વાત કરવામાં આવે તો તમારો માયાળો સ્વભાવ આજે અનેક ખુશી ભરી લક્ષણો લાવશે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને પોતાના જીવનમાં સ્થાન આપી શકો છો. બહેનો જેવા પ્રેમ તમારા ઉત્સાહમાં વધારો કરશે. આજે તમારી બહેનનો પ્રેમ તમારા ઉત્સાહમાં વધારો કરશે અને પરિવાર તરફથી તમને નાણાં બચત માટેના ઉપાયો પ્રાપ્ત થશે. આપના માટે આજના ઉપાયો, દૂધ ખાંડ અને ચોખા મિશ્રિત મિષ્ઠાન બનાવી અને ચંદ્રોદય પછી ચાંદીના વાસણમાં એ ગ્રહણ કરો. ત્યારબાદ કુંભ રાશિ, અન્યો વિરુદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. તમારે આ વિચારો ટાળવા જોઈએ, કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાઓનો નાશ કરનારા હોય છે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંકલ્પ કરવાવાળાઓની તમે અવગણના કરજો. એટલે હંગામી ધોરણે જે નાણાં લેવા માટે આવે એની આજે સંપૂર્ણ અવગણના કરજો, નાણાં આપશો નહીં. આપના માટે આજના ઉપાયો, ગણેશ ચાલીસા વાંચવી તથા ભજન ગાવા. ત્યારબાદ મીન રાશિ, કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશીષ વર્તાવશે અને તેના કારણે માનસિક શાંતિ મળશે. સમજદારીપૂર્વક રોકાણ કરજો. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાનો છો તેમાં તમે આકર્ષકનું કેન્દ્ર રહેશો. એકાએક થયેલી રોમાન્ટિક મેળાપ તમારો મિજાજ ખીલવશે. આપના માટે આજના ઉપાયો, ગણપતિ બાપ્પાને દુર્વા અર્પણ કરો, ગણપતિ બાપ્પાને દરોય ચડાવો. તો આ તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. વળી પાછા આવતીકાલે મળીશું, ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપને જો જ્યોતિષ અથવા તો પંચાંગની અંદર કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો નીચે દર્શાવેલા નંબર ઉપર અથવા તો કોમેન્ટ બોક્સ ઉપર જઈ આપ આપની કોમેન્ટ નોંધાવી શકો છો કે જેથી કરી આપને યોગ્ય માર્ગદર્શન મળી શકે. તો આપ વળી પાછા નિહાળતા રહેજો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મન મંદિર પૂજન ભંડાર નવસારીમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ખરીદવાનું એકમાત્ર વિશ્વસનીય સ્થળ, જ્યાં એક જ છતમાં તમને મળી શકે છે ધર્મની વિવિધ વસ્તુઓ, જેવી કે પૂજાપાનો સામાન, આ ઉપરાંત પૂજાના વાસણો, દેવદેવીઓની મૂર્તિઓ, ફોટાઓ, શિવલિંગ, વિવિધ પ્રકારના રુદ્રાક્ષો, જપમારાઓ, પ્રભુના ઉપવસ્ત્રો અને વાગાઓ, સાથે સાથે તમામ પ્રકારના યંત્રો, મંદિરો માટે પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, આ ઉપરાંત ઘરમાં રાખી શકાય એવા કલાત્મક મંદિરો, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટેની અલભ્ય વસ્તુઓ સહિતની તમામ ચીજો મેળવવાનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે મન મંદિર પૂજન ભંડાર. ગોલવાડ ગેટથી ચાંદની ચોક જતા માર્ગ પર જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ.